શિક્ષણ અને તાલીમ ભવનની અંદર મેથ્સ અને સાયન્સના લેક્ચર તરીકે સેવા બજાવું છું. મારું નામ છે ડોક્ટર મનસુખ વિરેકરિયા. હું આજે તમને ગણિતમાં પાયથાગોરસ પ્રમેય એને મોડેલ દ્વારા કેવી રીતે રજૂ કરી શકાય તે તમને માર્ગદર્શન આપીશ. સૌપ્રથમ આટકોણ ત્રિકોણ દોરવાનું છે, એમાં બી એને આપણે નેવોસ એટલે આપણે એને કાટકોણ ત્રિકોણ કહીએ છીએ. એ બી અને સી એ એક કાટકોણ ત્રિકોણ છે. તો એ બી એ એક બાજુ છે કાટકોણ સમાવતી, એને આપણે એ તરીકે સ્વીકાર્યું છે. નીચેની બાજુ એટલે કાટકોણ સમાવતી બીજી બાજુ એને બીસી રેખાખંડ એને બી તરીકે સ્વીકાર્યું છે. અને કાટકોણ ત્રિકોણમાં એ સી એ કર્ણ છે જેને આપણે સી તરીકે નામાયું છે. તો પાયથાગોરસ પ્રમેય એટલે કાટકોણ સમાવતી બાજુ એટલે એ બી નો સ્ક્વેર, બીજી બાજુ એટલે બી સી નો સ્ક્વેર બરાબર કર્ણ એટલે એ સી નો સ્ક્વેર. એ બી ને એ તરીકે આપણે લીધું છે એટલે એ સ્ક્વેર, બી સી ને બી તરીકે આપણે લીધું છે એટલે બી સ્ક્વેર, અને કર્ણ ને સી તરીકે નામાયું છે એટલે સી સ્ક્વેર. તો આ જે મોડેલ છે એને હવે આપણે મોડેલ દ્વારા સમજીશું. પીળા કલરની જે આકૃતિ છે એ કાટકોણ ત્રિકોણ છે, એ બી અને સી. એ બી એ કાટકોણ સમાવતી એક બાજુ છે અને બી સી એ કાટકોણ સમાવતી બીજી બાજુ છે અને એ સી એ કર્ણ છે. તો એ બી એ એક ચોરસ તરીકે લઈ અને આપણે એને એ માપાયું છે એટલે એક પ્રકારનો ચોરસ થયો જેની લંબાઈ એ અને પહોળાઈ પણ એ એટલે એ સ્ક્વેર. તેવી જ રીતે નીચે બી સી છે તો એ એક પણ ચોરસ છે, એ ગુણ્યા બી ગુણ્યા બી એટલે બી સ્ક્વેર. તો આ બંનેનો સરવાળો બરાબર કર્ણના વર્ગ જેટલો થવો જોઈએ. તો આપણે પહેલા સૌ પ્રથમ એને ગોઠવીએ. ચારે ચાર ટુકડા જે છે એ એક છે, માપના છે, સરખા છે, એને કર્ણ બાજુ આપણે સમાવવાની કોશિશ કરવાની છે. મિત્રો તો તમે જોઈ શકશો કે એ કર્ણની સામેની બાજુએ એક છે સમાઈ જાય છે, એટલે એનો અર્થ એ થયો કે કાટકોણ ત્રિકોણમાં કાટકોણ સમાવતી બાજુનો વર્ગ બરાબર બીજી બાજુ કાટકોણ સમાવતી એનો વર્ગ બરાબર કર્ણના વર્ગ જેટલો થાય છે. આ રીતે પાયથાગોરસ પ્રમેય મોડેલ દ્વારા સરળતાથી સમજાવી શકાય છે.